નમસ્કાર અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી અને આજે હું જ્યારે શરૂઆત કરી રહી હતી એટલે હું ઓફિસમાં આવી અને મેં પોડકાસ્ટના ગેસ્ટ વિશે ઓફિસમાં કહ્યું તો અન મારા મને પણ ખ્યાલ નથી પણ છતાં એક વસ્તુ જે મિસ થઈ અને મને કોઈએ કહ્યું કે બેન તમારા પોડકાસ્ટમાં જે પહેલીવાર કોઈ ફિમેલ ચહેરો આવી રહ્યો છે અને મને એવો વિચાર આવ્યો કે ભલે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે એવું ગણ્યું ન હોય કે કેટલા ચહેરા સ્ત્રી આવ્યા કે પુરુષ આવ્યા પણ છતાં એ થાય છે તો એવી રીતે સમાજના ઘડતરમાં એવા અનેક લોકો છે ચહેરાઓ છે જે કદાચ આપણે આપણી આસપાસ ઘણીવાર જોયા છે પણ છતાં એ લોકો સતત ઇગ્નોર થાય છે અને કોઈ આપણું જ્યારે એ તરફ ધ્યાન દોરે અથવા આપણી સામે બધા દ્રશ્યો લઈને આવે ત્યારે આપણે મનમાં એક પ્રશ્ન કરતા હોઈએ છીએ કે આ લોકોનું જીવન ક્યારેય કોઈ બદલી શકશે ખરું પત્રકારો પ્રશ્નો કરીને વાત છોડી દે છે એ પ્રશ્નોના જવાબ શોધવાની શરૂઆત કરી અને ઘણા બધા ઉત્તર લઈને આવ્યા એવા પટેલ આપણી સાથે છે અને જેમણે ખાસા બધા માણસોને સરનામા આપ્યા છે થેન્ક યુ મિત્તલબેન ફોર જોઈનિંગ થેન્ક યુ મને બહુ આનંદ છે જમાવટ સાથે અને દેવાંશી સાથે વાત કરવાનો થેન્ક યુ મને છે ને બહુ જ બધી વાતો કરવી છે કેમ કે ખાસા બધા પ્રકલ્પો પર તમે કામ કરી રહ્યા છો કે હમણાં જ વચ્ચે એક ગામ છે જેણે ઝાડનું પૂજન કર્યું અને વૃક્ષો વાવ્યા આથી લઈને બનાસકાંઠામાં કે બાકીના ઘણા બધા પ્રદેશોમાં પાણીના તળ ઉપર લાવવાની વાત પણ મને સૌથી પહેલાં એ સરનામા વિનાના માનવીઓ વિશે વાત કરવી છે તમે જ્યારે એમની પાસે પહેલી વાર ગયા હતા અને એ લોકોને જ્યારે જોયા અને એમનું જીવન બદલવાની શરૂઆત કરવાનો વિચાર આવ્યો તમારા મનમાં ત્યારે તમને એવું નહોતું લાગ્યું કે આ થશે ખરું શંકા કુશંકા શું હતું એ વખતે મનમાં બહુ અઘરું હતું અને એટલા માટે કે પેલું કહેવાય ને કે તમને સીડી ચડો ને ત્યારે તમને મંજિલ ક્યાંક આપણને ખબર બે માળ છે ઘરમાં અને ગ્રાઉન્ડ ફ્લોરથી તમે ઉપર જવાની શરૂઆત કરો છો એટલે એક દસમુ કે અગા પગથિયા પછી તમે પગ મૂકો છો તો તમારો ફર્સ્ટ ફ્લોર આવી જાય છે અને ત્યાં તમે ફરી શકો છો તમને તમારી મંજિલના દ્રષ્ટિકોણથી અહીં એવું હતું કે કશી ખબર જ નહોતી એમ માની લો કે હું બહુ બધું ફરી રહેતી અને લોકો મને એમના પ્રશ્નો કહી રહ્યા હતા પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે અમને ઓળખાણ આપો એમ અમે કોણ છીએ ને એ અમને ખબર એટલે મને તો ખબર છે મારી માને ખબર છે મારા કાકા મામા બધાને ખબર છે પણ સમાજ એને નથી ખબર એક સમય હતો કે જ્યારે ગામોમાં માની લો કે નટ બજાણિયા છે બહુ રૂપિયા છે વાદી મદારી છે એ ગામોમાં આવતા હતા ને એમના હક લાગતા ગામમાં ભવૈયા ગામમાં આવે તો એમનો હક લાગતો હતો ને આ બે 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 પાંચ પાંચ દિવસ રોકાય અને કામ કરે તો ગામ એમને કોઈ દિવસ એમની પાસે પુરાવો નહોતું માંગતું આ એક સમયની વાત છે તમે ક્યાંથી આવ્યા એવું નહોતું કોઈ પૂછતું અને એમ કે કે ગામના પાદરે પડાવ નાખે ગાડી લોહારિયા અને ત્યાં લોખંડમાંથી તવિતા આવતા ચિમટા બનાવવાનું કામ કરે નટબજાણી આવીને ખેલ રાત્રે બે ત્રણ દિવસ કરે બધું ચાલતું હતું પણ સમય બદલાયો ને એટલે અમે પૂછવા માંડ્યા કે તમે ક્યાંથી આયા તમારો પુરાવો આપો તમે કયા ગામના છો પંચાયતનું લખાણ છે અથવા તમે કોણ છો એટલે આનો જવાબ મને નહોતો મળતો કેમકે તમે કોણ છો મારી પાસે કોઈ જ પુરાવો નથી એમ આજે જેમ કે હું જમાવટના સ્ટુડિયો પર આવી રહી હતી અને મને વાંકાનેરના એક ગામમાંથી એક બેનનો ફોન આવ્યો અને એની દીકરીને એક્સિડન્ટ થયું દીકરી જે છે થર્ટી ફાઈવ ની આમ અમે ખૂબ ઓળખાણ મળે માટેના કામો કર્યા પણ એ પાંત્રીસ વર્ષની દીકરીને એક્સિડન્ટ થયું રાજકોટમાં એ હોસ્પિટલમાં એડમિટ થઈ અને આવ્યું કે તારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તને ફ્રી સારવાર થઈ શકે તારી એની પાસે કાર્ડ ન હતું એટલે તરત મેં અમારા કાર્યકર ને દોડાવ્યા કે ફોન આવ્યો એટલે કે ભાઈ જઈને જુઓ ને શું કરવું છે અને કીધું કે બેન એની પાસે તો નથી નથી કાર્ડ કશું જ કરાવવું એમ અને સારવાર તો ચાલી જ રહી છે સો ઓળખાણ ન હોવી ને એ કેટલી મોટી વાત છે બધું હું જયારે એ વખતે ફરતી હતી ને ત્યારે મને સમજાતું જ નતું કે આનું હું એકડો ક્યાંથી ઘૂંટીશ એમ માની શરૂઆત ક્યાંથી જેમ કે હું જન્મી છું તો મારી પાસે મારા મા બાપે મારી ક્યાંક નોંધણી કરાઈ છે હું હોસ્પિટલમાં જન્મી તો ત્યાં મારું જન્મ પ્રમાણપત્ર છે અને એ માની લો કે નથી ને દાયણે મારી માને ઘરમાં ઘરે જ મારી ડિલિવરી થઈ હોય તો એ પંચાયતમાં પપ્પાને ખબર છે કે જેને નોંધાઈ આવવાનું છે એમ અને પપ્પાના તો બહુ જ બધા પુરાવા છે કેમ કે દાદાના ને એમના પહેલાના બધું મળી જાય છે આ બધા તો એવા છે ચરાઈ વેતી ચરાઈ વેતી જેનું જીવન જ વિચરણ સાથે જોડાયેલું છે એને પૂછક ગામ કયું તો મારું કોઈ ગામ જ નથી પુરાવો ક્યાંથી લાવવો તો હા બહુ જ મુંઝવણ હતી મને આ બધાનું કે હું કેવી રીતે કરીશ એમ અને પ્રોબ્લેમ એ થતો હતો કે જ્યારે હું એમની વચ્ચે ફરતી હતી ને ત્યારે એમની પીડાઓ જાણતી હતી ને ત્યારે મને પારાવાર વેદના થતી હતી ને મને સમાધાન નહોતું જોડતું ક્યાંથી શરૂ કરવું ને એ ખરેખર હું એવું કહું કે બ્લેન્ક હતી પણ હું ફર્યા કરતી હતી એ ટુ થાઉઝન્ડ ફાઇવ સિક્સનું એ પીરિયડ અને સેવન એટ સુધી જસ્ટ રખડવાનું કે મને મને એક્સપ્લોર કરવું છે કે આ કેટલા છે એમ અને તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતમાં આમની વસ્તી પચાસ લાખ કરતાં વધારે અને એવું નહીં કહું કે બધા પાસે પુરાવા નહોતા પણ બહુ જ બધા હતા એવા કે જેની પાસે ઓળખાણ નહોતી એટલે એ બધું મને બહુ જ મૂંઝવતું હતું અને મને નહોતું લાગતું એ વખતે કે હું કંઈક કરી શકીશ એમ અને ફ્રસ્ટ્રેશનની અગર તમે વાત કરો તો પેલું કેમ તમે એક મિશન પકડો અને એક ચીજ તમને લાગે કે આ હું કરી શકીશ એમ અને જ્યારે જે જે લોકોની વચ્ચેમાં તમે જાઓ છો ને એને એ તમને આશાથી જુએ છે એને એમ થાય છે કે આ મારી જિંદગી બદલી ના બદલી દેશે અને એવું તો આપણે કંઈ નથી કરી શકતા અને ત્યારે જે ફ્રસ્ટ્રેશન આવે છે ને મારા ખ્યાલથી ભયંકર હોય છે એમ એટલે આજની મિત્તલને જે ઓળખે એને પેલી મિત્તલને જોયું હોય ને તો એને ખબર પડે કે આમ ઘેર આવ્યા પછી થેલો મૂકતાની સાથે જ પેલું આપણે કહેતા ને ઢગલો થઈ જાય એમ લિટરલી થઈ જાય એવા વિચારો પણ આવતા કે મારાથી કંઈ જ નહીં થાય આ બધામાંથી અને એટલે છૂટી નહોતું શકાતું એમ પણ પેઇન બહુ થતું હતું અને નહોતું સમજાતું ભગવાન છે એવું આપણે કહીએ છીએ કે આ દુનિયા ચલાવે છે અને સવારે ઉઠાડે છે રાત્રે સુવાડે છે ગમે એવા ટેન્શનની વચ્ચે તો એ ભગવાનને બહુ ફરિયાદ કરી એમ અને ઝઘડો કર્યો એની સાથે એક વખતની અનેકો વખત કે તું આ શું કરી રહ્યો છે એમ અને તું મા બાપ નથી એમ આપણે બધા એવું કહીએ ને કે એ મા બાપ છે આપણું આપણું ધ્યાન રાખે તો હું એવું કહેતી કે તું તો ભેદ કરે છે તું સેનો મા બાપ એમ એટલે મા બાપ તો કોઈ દિવસ સંતાનોમાં ભેદ ન કરી શકે એમ અને તું ભેદ કરે છે કોકને એટલું બધું આપે છે અને કોકને કશું જ નથી આપતો એમ કોકને એક રોટલી મેળવવા માટે એને જે વલખા મારવા પડે છે એ બધી સિચ્યુએશન એટલે એવા બધા ઝઘડાઈ કર્યા છે બહુ બધા તો એ આખો સંઘર્ષનો ભયંકર પીરિયડ રહ્યો હું એવું કહીશ અને એ ધૂંધળું લગભગ ચાર પાંચ વર્ષ રહ્યું જેમાં મને એકેય પગથિયું દેખાતું નહોતું હું ચડી રહી હતી એમ એટલે અને સૌથી ડિફિકલ્ટ વાત એ છે કે જ્યારે તમને ન દેખાતું હોય ને તોય તમે ચડ્યા કરો છો એમ એ રીતે અને લિટરલી મને એવું થતું હતું કોઈક વખત કે હું છેક ઉપર ચડીશ એમ અને પછી ધમ્મ દઈને પેલી જે ખાઈ પડે ને એમ હું પડીશ અને સપનાઓ બી એવા આવતા કે હું એ ખાઈમાં પડી જેમાં કશું જ નથી અલ્ટિમેટલી એમ એટલે બહુ દુઃખદાયક મારા જીવનમાંથી હું કહેતી હોઉં છું કે કમ્પ્યુટરમાં જેમ ડિલીટ બટન હોય છે ને તો મને એમ થાય કે લાઈફનું જો ડિલીટ બટન હોય ને તો હું એ શરૂઆતનો છ વર્ષનો સાત વર્ષનો ફેઝ હું ડિલીટ કરવા માંગીશ છું ભલે આજે આ મિત્તલ ઘડાઈ એનાથી છે પણ એમાં જે મેં પેઇન જોયું છે ને અને હું બહુ રડી પણ છું એ બધું જોઈને આવ્યા પછી પણ અને એવું છે કે તમે કનેક્ટ ન થાવ ને કોઈ ચીજ સાથે તો તમે કામ ન કરી શકો એટલે મારી માટે કોઈ પ્રોજેક્ટ ના હોય જે લોકો સાથે કામ કરું છું ને એ મારા છે એમ એટલે એ મારો પરિવાર છે અને પરિવારનું પેઇન જોઈને આવ્યા પછી તમે કશું જ નથી કરી શકતા ને ત્યારે મને એમ છે કે તમે તમે ભાંગી પડો છો અને એ વખતે મારી પાસે કોઈ સરનામું નહોતું એવું કે જેને હું આ પીડા કહી શકું એમ એટલે જે અંદરના મુંજારા થતા ને એ બહુ જ ભયંકર હતા અને એટલે મને એમ થાય કે છ સાત વર્ષ ક્યારેક ઓફકોર્સ બધા કહેતા હોય કે ફ્લેશબેકમાં ના જોવું આપણને એવું લાગે તો પણ એ ક્યારેક ને ક્યારેક તો સામે આવી જતું હોય તો એ પેઇનફુલ હતું મારી માટે ના આવે અને આ પ્રશ્નો મતલબ આ પ્રકારના પ્રશ્નો ફરી તમને ત્યાં જ લઈ જાય એટલે હું એ ઓબ્ઝર્વ કરી રહી છું કે તમે ફરી એ ફેઝમાં ફરી રહ્યા છો અને લાચારી તમને અંદરથી બહુ અકળાવી મૂકે એટલે અમે હું હમણાં ઇલેક્શન રિપોર્ટિંગમાં ગઈ તો જામનગરથી દ્વારિકા જતા પેલા રસ્તા પર જે માલઢોર વેચવા માટે અલગ અલગ જગ્યાએ પેલા ઝૂંપડા બનાવીને રે હા તો એ લોકો મને મળ્યા તો એ લોકોની સાથે હું જ્યારે વાત કરી રહી હતી ને તો એમને કોઈ એવી કે હું કંઈ આપીને જઈશ એવી કોઈ અપેક્ષા નહોતી પણ એ લોકો છતાંય બધું એમની વાતો શેર કરી રહ્યા હતા અને એ વાત કરતાં કરતાં એમણે મને આખું ઘર એમનું બતાવ્યું એમનો ઝીરો બીએચકે બંગલો બતાવ્યો અને પછી એ મને માતાજીના ફોટો બતાવી રહ્યા હતા કે જુઓ આ પાવાગઢના આ માતાજી આ ચોટીલાના ચામુંડા માતાજી અહીંયા અંબાજી માતાજી અને જેવો લક્ષ્મીબાનો ફોટો આવ્યો તો અચાનક એ બેન બહુ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા અને એ ખૂબ રડ્યા અને કે હું વિચારું છું કે હે મા હું તો તારી સાથે રહું છું પણ તું અમીરોના ઘરે આટલી વસે છે તો મારા ઘરે કેમ નથી આવતી અને પછી એમણે મને રામ મંદિરના અક્ષત બતાવ્યા એમની જે શ્રદ્ધા હતી એ જોઈને મને થયું કે હું આપણે કેટલી નાની વાતોમાં હતાશ થઈએ છીએ આ માડી વર્ષોથી એનું એ જ જુએ છે દરરોજ તો એ આશા છે એમને કે એક દિવસ કંઈક બદલાશે એટલે એ જે કંઈક બદલાશે એની આશાનો ભાર તમારા પર જ્યારે આવ્યો બરાબર અને તમે તમે સૌથી પહેલા કઈ કઈ જગ્યાએ ગયા હતા કયા ગામમાં મળ્યા હતા આઈ થિંક હું પેલું મોતીપુરા સાણંદ પાસે નટ નું બહુ મોટું ગામ છે ત્યાં હું પહેલી વખતે ગયેલી અત્યારે બહુ સન્માન આપે મને પણ એ વખત તો ગયા પછી હું કોણ છું એમ એટલે લગ્ન પ્રસંગ હતો અને એ લોકોએ પહેલી વખતે જઈને એમને જ બધાને મળી અને મેં એમને કહ્યું કે મને તમારી કમ્યુનિટી વિશે વધારે જાણવું છે અને તમારા પ્રશ્નો શું છે એમને એમને રાજા વખતે જગ્યા મળેલી એટલે એ લોકો સેટલ હતા ઓકે પણ એમણે મને એવું કીધું કે અમારા નાતના બીજા બધા જ માણસો એ લગ્ન અમારા હશે ત્યારે આવશે અને બહુ અદ્ભુત લગ્ન હા કવર કરવા જેવું છે કુદરતની સાક્ષી એ લગ્ન કોઈ અગ્નિની ત્યાં વચ્ચે એમની જે પેલી બને એની અંદર વેદી જેને આપણે કહી શકીએ પણ નહીં સૂતરનો એક તાત પેલું બાંધેલો હોય હસબન્ડ વાઈફ એટલે છોકરો છોકરી જેના લગ્ન થવાના છે એ બંને જણા આમ એવી રીતે ઊંચા કરીને આવે કે એ સૂતરના તાંતડાને અડે નહીં એમ અને અડી જાય દોરાને તો કંઈક પેનલ્ટી એમ એવું કંઈક હોય છે હવે કે એમને પણ નથી ખબર અને જાતિ અંદર ગયા પછી પોતાની મેળે કોઈ બ્રાહ્મણ નહીં ચાર ફેરા પોતાની મેળે ફરી લેવાય એટલે કુદરતની સાક્ષીએ લગ્ન મારી માટે બહુ અમેઝિંગ આખી વાત હતી કે અને એક સાથે સમૂહમાં લગ્ન અને એવા કોઈ ખર્ચા બી નહીં બહુ જ બહુ જ ઓછામાં આજે પણ જેમ કે અમારી ફૂલવાદી કમ્યુનિટી લગ્ન થાય તો ફાઈવ થાઉઝન્ડમાં લગ્ન થઈ જાય પાંચ હજાર આપણે કેટલા બધા ખર્ચા પાંચ લાખ તો ઓબ્વિયસલી ઓછા જ પડે અને એ એમના લગ્ન પણ એ વખતે મેં પહેલી વખતે એક આખી નોખી કમ્યુનિટીને ત્યાં જોઈ અને એ પછી સેકન્ડ ત્યાં એક જુદા પ્રકારનો અનુભવ થયો સંગઠન મને એ કમ્યુનિટીનું બહુ જબરદસ્ત લાગ્યું કે નાથ પંચાયત પોતે નિયમો બનાવે અને નિયમને બ્લાઇન્ડલી સૌ ફોલો કરે કેટલાક નિયમો મોટાભાગના નિયમો ઘણા સારા કેટલાક આપણને પણ લાગે ચેન્જ થાય ને તો સારું થઈ શકે પણ જેમ કે એક મજાની વાત એમના ત્યાં પૈનો દંડ છે એમ હવે પૈનો દંડ આપણને એમ થાય પૈ તો આપણે જોઈએ નથી મળતી નથી એમ તો પૈનો દંડ કેમ એમ તો એ કે સમાજમાં કોઈ અધમ પ્રકારનું કૃત્ય એટલે માની લો કે ચોરી કરી હોય કે કોઈ છોકરીની કે કોઈની એવી છેડતી કરી હોય અને સામાજિક રીતે સ્વીકૃત ન હોય એ પ્રકારનું કૃત્ય કર્યું હોય એને એ લોકો પૈનો દંડ કરે અને એવું કે એટલે મેં કીધું આ દંડનું કારણ શું તો કે પૈનો દંડ જેને થાય ને એ પછી ઘરની બહાર જ ના નીકળે એટલે તારી તારી વેલ્યુ તારી કિંમત પૈની એ નથી એમ એટલે મને એમ થયું કે આ કેટલી મજા ને પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી પણ એમની આખી જે સિસ્ટમ છે બહુ અદભુત છે એ બધું ત્યાં મેં જે જાણ્યું ઈવન આજે પણ કે દારૂ એ કમ્યુનિટીમાં બેન છે એના સી તમે જુઓ કે હવે કહેવાતા ભદ્ર સમાજ ત્યાં આગળ હવે પાર્ટી થવા માંડી છે ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે કહીએ છીએ પણ પ્રેક્ટિકલી આપણે મળે જ છે અને લગ્નોમાં તમે જુઓ કે બીજા બધામાં દારૂની પાર્ટી થાય જ છે ફેશન છે અને આ કમ્યુનિટી એવી છે કે જ્યાં પ્રતિબંધ છે કે તમે ન પી અને પીવે તો એની સામેના કડક કાયદાકીય જોગવાઈ છે એમ એટલે ફોર એક્ઝામ્પલ હું કહું કે મારી હોસ્ટેલ ચાલે તો લાસ્ટ ઇયર એવું થયું કે એક બચ્ચું જે ભણતું હતું અને એના વાલી આવ્યા એ ભૂજ કે કદાચ જ જતા નટ કમ્યુનિટીના અને આવ્યા અને એમને કંઈક કેવું હતું એટલે એ મને કહી રહ્યા હતા કશું કામ છે તેમ છે તો જસ્ટ સ્મેલ આવી એટલે મેં એમને કીધું કે તમે દારૂ પીધો છે એટલે એ ખસી ગયો પછી મારે કંઈ કરવાનું નહોતું મેં એના કમ્યુનિટીના લીડર અમારા ભાઈ છે જે જૂના ડીસા રહે છે મેં એને કીધું કે આપણી કમ્યુનિટીમાં તો બેન છે તો આ ક્યાંથી આવ્યું એટલે જસ્ટ એણે મને કીધું કે બેન એનું નામ લખી નાખો ને કોણ છે એમ સો એનો વહીવટ સાંજે જ થઈ ગયો હા કે આ મંજૂર જ નથી એમ સો મને એમ છે કે આ બહુ બધું એવું છે એમની પાસેથી જે શીખવાનું સો એ મારો મોતીપુરાનો એ જબરદસ્ત અનુભવ અને એના પછી સેકન્ડ એક અનુભવ બીજા દિવસે હું આઈ થિંક દહેગામ ગાંધીનગરનું અને ત્યાં મને કોઈએ કીધું કે આ બધા પરિવારોના સરાણીયા કમ્યુનિટીને બીજા બધાના છાપરાઓ છે રેલવે સ્ટેશન રેલવે જાય છે ને એની બાજુમાં છે એટલે હું ત્યાં પહોંચી અને રખડતા ભટકતા જ તે અને પછી બધાને પૂછી રહી હતી કે તમારી કંડિશન શું છે એક બાવળનું ઝાડ હતું એની નીચે બેસીને મેં વાતો કરી અને પછી બધી વાતો પૂરી થઈ મારે જે લખવાનું સમજવાનું એ પૂરું થયું પછી મેં એક દાદા હતા એમને કીધું કે મને જરાક તમારે છાપરું જોવું છે ઝીરો બીએચકે વાળી વાત કરીને આ બધાને બહુ જુદી જુદી આખી એમની રહેણી કરણી પણ બહુ નોખી છે એમના ઘરો બનાવવાની સ્ટાઇલ પણ મને અંદર લઈ ગઈ એટલે ચલો એમ એટલે અંદર લઈ ગયા ઝૂંપડું હતું અને એને બાર પેલું કાંટાનું એટલે બાવળનું એક પેલું ઝાંખરું એક ઉઠાઈને ત્યાં આગળ એનો દરવાજો હતો એ સચ એમ લાગે આપણને કે આ કયો ભય છે અંદરથી તો કશું ચોરાય એવું હતું જ નહીં પણ છતાંય માનસિક રીતે આપણને એમ થાય એટલે કોઈ અંદર નહીં જાય એમ અને પછી એમને જે હટાવ્યું એ ઝૂંપડામાં નાની મોટી સાઈઝના ખાડા જોયા એટલે કોઈ આટલો ખાડો કોઈ આટલો ખાડો તો નવાઈ લાગે કોઈ ઝૂંપડાની અંદર ખાડા કેમ કરે એમ એટલે મેં એમને પૂછ્યું કે આ ખાડા કેમ છે એમ એટલે મને એમણે કીધું કે શિયાળો હતો એમ એટલે એમ કે ઊંઘવા બદલે એમ એટલે ઊંઘવા બદલે એટલે એટલે એમણે કીધું કે ટાડ કેવી પડે એમ એટલે અમારી પાસે એટલા ઓળવા પાથરવાના નથી એમ એટલે છાપું હોય ને એને ખાડામાં પાથરી દે એટલે જેવડું બચ્ચું અને જેવડો વ્યક્તિ એની અંદર એ ઉપર એક બીજું છાપ છાપું નાખી અને પછી એમ કે તમે ઉપર એક ઓળવાનું એટલે શોલ કે કંઈ નાખી દો તો એને હુંફરે એટલે ધરતી માની હુંફરે એવું આપણે બોલીએ ને સાહિત્યકારો ખૂબ લખ્યું છે પણ મેં રિયલ સેન્સમાં જોયું કે ખરેખર માની સાનિધ્યમાં જ એની એની ઊંફમાં છે એમ બોલવામાં સાહિત્યની રીતે લખવામાં આ બધું બહુ આમ રોમેન્સ પેલું લાગે એકદમ એમ પણ એ મને એમ થયું કે આ દેશમાં રહેતા આ નાગરિક આવા આ વ્યક્તિઓ પાસે એવું એ નથી કે એ બાળકને આમ કંઈક ઓઢવા માટે કે પાથરવા માટે એની પાસે આ વસ્તુઓ નથી સો એ પછી તો અનેક જગ્યાઓ ઉપર મારે જવાનું થયું ને બધી જ જગ્યાએ હું એવું બહુ દ્રઢપણે કહીશ કે મેં ખાલી દુઃખ જ જોયું એમ આમ તો એવું છે કે તમે સુખ જુઓ ને આ કોઈ માણસ એવું કે બહુ હતાશામાં હોય ને તો એની પાસે બહુ ન બેસવું કે એમ અથવા જેમ સાયક્રટી મને હંમેશા થાય કે કેટલા બધા લોકોની હતાશા સાંભળતા હશે તો એ પોતે પણ પોતાની થેરાપી લેતા હોય છે જે એને અસર ન કરે એમ મને એમ થાય કે હું જેમને જેમને મળી રહી રહેતીને બધાના આ જ પ્રોબ્લેમ હતા કોઈક જગ્યાએ પોલીસ મારા ઘરવાળાને ઉપાડીને લઈ ગઈ છે કેટલો ટાઈમ થયો બે વર્ષ તમે ગયા પૂછવા માટે તો ના અમે જઈએ તો બેન અમને પૂરી લે ને એમ તો એ ક્યાં ગયો તો કે ખબર નહીં આવશે પાછો ખબર નહીં સામસામે ફાયરિંગ થયું એમાં બચ્ચું મારું મરી ગયું એ ફાયરિંગમાં ડફેર કમ્યુનિટી સાથેની વાતમાં કોઈ કેમ કે મને પગમાં ગોળી વાગી બેન ફાયરિંગ થયું ને એમાં અને એ ગોળી વાગી એ પછી હું એક જગ્યાએ ઝાંકરામાં છુપાઈ રહ્યો કેમ કે બે કલાક પાંચ પાંચ કલાક હું બેભાન અવસ્થામાં મળ્યો આ બધું તમે સાંભળીને પાછા આવો ને ત્યારે એમ થાય કે કોઈ એવું તત્વ નહોતું જેને જેને સાંભળીને તમને આમ મજા આવે અને એ પણ એ એ આખા અનેક પ્રસંગો એ પ્રસંગો કહેવા કરતાં બી અનેક ઘટનાઓ અને એ આમ તો જીવાતા જીવન એ લોકોના જેની હું જુદી રીતે સાક્ષી બની હતી હું રાત અને કેટલું બહુ મજાનું હતું ફોર એક્ઝામ્પલ ડફેર કમ્યુનિટી જેને આમ આખું આપણા ગુજરાતમાં તો ગામડાઓમાં ડફેરનું નામ પડે ને એટલે બધાના આમ ભવા આમ થઈ જાય કે આ લોકો તો કેવા લૂટફાટ કરવાવાળા ને જબરજસ્ત ચોરી કરવાવાળા એવી જ આખી કમ્યુનિટી એ સચ પણ હું એમના બીજાપુરમાં એમનો બહુ મોટો દંગો છે આખો દંગો કે જ્યાં આ પરિવારો એકસાથે રહેતા હોય ને તો હું ત્યાં આગળ એમની વચ્ચે પહેલી વખત ગઈ તો મને એમ છે બહુ જ પ્રેમથી એમણે મને સાંભળી મેં એમને કીધું કે મારે શું કરવું છે ને અને પછી ફેથ વિશ્વાસ જે મૂકવાની વાત આવે ને એમણે ઇમિડિયેટલી એ જ ઘડીએ પહેલી જ વખતે હું મળું છું તો પણ એ પૂર્ણ વિશ્વાસ સાથે પછી હું એમને પૂછું છું કે અહીંયા આપણે કોઈ ચોરી કરીએ અને કોઈ કહે આપણને આપણે એવું કહીએ કે તમે કોઈ ચોરી આમાં ઇન્વોલ્વ છો લૂંટફાટ કોઈ કરીએ તો એમણે કીધું કે હા બેન અમે કરીએ છીએ એમ આ હાઈવે રોબરી કરે આ ફલાણી જગ્યાએ આ કરતો ઇટ્સ લાઈક મને એમ થયું કે કેટલો બધો આમ અને પછી જે પ્રેમ જ્યારે મેં એમની માટે ખાલી મતદાર કાર્ડ મળે એ માટેના ફોર્મ ભરવાનું મેં શરૂ કર્યું અને મને લાગ્યું કે આ પ્રશ્નનું સમાધાન શું હોઈ શકે આ બધા સરનામા વગરના તો ખરા જ અને દ્રશ્યમાન છતાં આ દ્રશ્ય આપણે બધા જ એને જોઈએ છીએ રોડ પર જોઈએ છે કોઈક દયા પણ ખાય છે એમની પણ આમ અદ્રશ્ય છે ને પોલિસી લેવલ પર તમે જુઓ કે બીજી બધી નથી ક્યાંય નથી એમ એટલે મને થયું કે આમની માટે શું અને પછી મને લાગ્યું કે કદાચ મતદાર કાર્ડ આવે ને મેં બીજો કોઈ પ્રયત્ન ન કર્યો મને હતું કે મતદાર કાર્ડ એને જો મળશે ને તો બાકીના બધાની નજર એની ઉપર એકદમ એમ અને એ આખું કામ જ્યારે મેં શરૂ કર્યું અને વિજાપુરની વસાહતનું મને બરાબર યાદ છે એના આગેવાન ઉમરભાઈ અને અહેમદભાઈ એટલે મારી એમની સાથે એનો નાતો એટલો અદ્ભુત થઈ ગયો કે એમની વસાહતમાંથી હું નીકળું ને જ્યારે એમને મળીને વાતો કરીને ફોર્મ ભરીને કે કંઈ પણ કરીને એટલે મને સો રૂપિયા આપે એ વખતે પચાસ રૂપિયા પછી વધારે સો રૂપિયા તો હું એમને પૂછતી કે તમે શું કામ પૈસા કેમ આપો છો એમ એટલે તો એ એવું કહેતા કે દીકરી જ્યારે આવે પ્લેયર ત્યારે અને એ જાય ને ત્યારે દેવું પડે એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે એમણે મને એ એ પચાસ રૂપિયા કે સો એક્ઝેક્ટલી રકમ યાદ નથી પણ એ જે મને આપ્યું ને મને હું મારી આંખો ભીની થઈ ગઈ મને એમ થયું કે આ કેવો અદભુત પ્રેમ છે મતદાર કાર્ડ મળી જવાના છે એવી ખબર બી નથી આપણને પણ એને એવું છે કે અને તમે જો જાતિ રીતે મુસ્લિમ છે લોકો અને હું હિન્દુ અને અમારા બંનેની વચમાં એ જાતિ પાતિ કોઈ દિવસ નડીએ નથી એ મને ફોન કરે તો જય માતાજી બેન એમ ઓલવેઝ એમ અને એટલો બધો પ્રેમ દાખવે અને એને ખબર છે અને એવાય જેમ કે એ લોકો નીલગાયનો શિકાર કરવાવાળા ડફેર કમ્યુનિટીમાં ઘણા એ કરે અને હું એવું કહું કે હું ના નથી પાડતી કેમ કે મેં જોયું છે કે એમના ઘરમાં ખાવા એટલે કશું ના હોય ને એવા દિવસો પણ મેં એ જેને મારી ટેવ છે હું જોઉં એટલે એમના એટલે જ આટલો પ્રેમ કરે છે એમના છાપરા ફેંદવા અને એમના ડબ્બા બી ફેંકું કે શું શું ભર્યું છે એની અંદર અને મેં જોયું છે કે રોઝા એ કે છે કે આજે અમારે છે મે તું ખોલશો ક્યારે પછી કોઈ શું બનાવશો તો મેં જોયું હોય કે એમાં કાંઈ જ નથી ઘરમાં કેવી રીતે રોજા ખોલવાના આ બધામાં એટલે એવામાં એ નીલગાયનો શિકાર કરે કે એવું કંઈ પણ કરે મને એમ થાય મને અધિકાર નથી એને એવું કહેવાનો કે તમે આ કરો કે ના કરો સારું નરસું હું મારા દ્રષ્ટિકોણથી જોઉં છું પણ જ્યારે એક સુવિધાઓ એમની પાસે ઊભી થતી ગઈ એટલે મેં કીધું કાંઈ નહીં પણ એને પોતાની મેળે ખબર પડી કે મને આ નથી પસંદ એમ હું કહું કે તમે કોઈને જીવાડી નથી શકતા જીવ તમે નથી આપી શકતા એમ તો એને મારવું કેમ આ મારો પોતાનો વ્યક્તિગત વિચાર એમ હું અહિંસાની જે વાત છે અને મને મને આજે કોઈનું લોહી નીકળતું હોય કોઈ કોઈને મારે ને તો હું જોઈ ન શકું એમ તો એને સમજાય કે મને આ નથી ગમતું તેવા અનેક પરિવારો છે જેમણે શિકાર મૂકી દીધો ઇન્ફેક્ટ એવું કે ઈદ આવે ને તો એ લોકો બકરી ઈદ હોય ને તો પણ એ લોકો નથી કરતા જસ્ટ બિકોઝ મને નથી ગમતું એ રીતના એટલે આ પ્રેમની પારાકાષ્ઠા હું એવું કહીશ કે પ્રેમ એટલે પતિ પત્નીનો ભાઈ બહેનનો કે બચ્ચા સાથેનો જો એવું ના હોય એમ એટલે અને લોહીના સંબંધો હોય એની સાથે અથવા મૈત્રી તમારી ગાળો એની સાથે જ પ્રેમ થાય એવું જરૂરી નથી એમ આ એવો પ્રેમ છે જે ઈશ્વરે અમને ગોઠવી આપ્યો છે એમ અને જેમાં નાત નથી જાત નથી કશું જ નથી એમ અને મારી હું એવું કહીશ કે મારી દીક મને પ્રેગ્નન્સી જ્યારે રહી મને બહુ બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા એમ એટલે મહિને બીપી નાના અંતે ખબર પડી એમ એટલી બધી માનતાઓ દેવાંશી માનેલી એ લોકોએ મને એમ થાય કે મારી દીકરી સાત વર્ષની થઈને ત્યાં સુધી હું માનતાઓ કરતી ગઈ અને એમાં પીરની માનતાઓ પણ બહુ જ બધી હતી સો બંને એમ એટલે તમે જ્યારે કોઈ જ પ્રકારના સ્વાર્થ વગર કોઈને પ્રેમ કરી શકો છો ને તો તમને બહુ જ બધું મળે છે એ જે મારી આ બધી જ વસાહતોને મારા અનુભવ એટલે ઓઢામણું કરવું પડે મને એટલે મને એ એમનો એનો દુપટ્ટો મેલો ઘેલો એ જે પણ છે એમ કંઈ નથી મળતું ને તો પહેરેલો છે એ બી કે મને કે અપાય ને એમ તો હું કહું બધું જ ચાલે મને એમ તો એ પણ એ મને એની પાસે જે છે એ બધું કરીને એટલે જોયું બહુ જ બધું પેઇન પણ એ પેઇનમાંથી પણ મેં જોયું કે એ લોકો એમાંથી પણ ખુશી શોધવાની વાત જે છે ને એ એ શોધી લે છે એમ અને મને પણ એમને શીખવાડ્યું એમ કેમ કે એ પેઇન જોઈને હું આવતીથી હું કોઈને શેર નહોતી કરી શકતી મને અમુક વખતે હું અધિકારીઓની કચેરીમાં જ્યારે એમને લઈને જાઉં ને અને મને એમ કે યાદ છે કે સુરેન્દ્રનગરમાં મેં પ્લોટ માટેની એપ્લિકેશન કરી બધા પરિવારો સાથે અને હું આ બધા પરિવારોને લઈને ગઈ એટલે મને એક અધિકારી એવું કહ્યું કે આવા તો કેટલાય છે એમ અને તમે શું રોજ થેલો ભરાઈને નીકળી પડ્યા છો છો એમ એટલે ઈગો આપણો પોતાનો પણ અંદર એક જુદો એ વખત મને કોઈ ગમે એટલું કે બધું જ સાંભળી શકું એમ છું પણ એ વખતે મને એમ થતું હતું કે આ દેશનો નાગરિક છે અને એનો અધિકાર છે તમારી પાસે આવવાનો તમે કેવી રીતે કહી શકો કે ચાલ્યા આવો છો એમ એટલે એમને તો જેટલું બોલવાનું હતું ને એટલું એ વખતે મેં બોલી જ લીધું મને ડર ન લાગે કઈ એમ પણ બહાર આવીને તાકાત થી બોલી એને જે બોલવાનું હતું પણ બહાર આવીને પછી હું કોલેપ્સ એટલું બધું રડી એવું ગુસ્સો છે બહુ જ બધું રડી છે ભાઈ અને ત્યારે મને યાદ છે કે હમીરભા કરીને અમારા આગેવાન આઈ થિંક સિત્તેર વર્ષના હશે એમણે પાછળ આમ હાથ ફેરવ્યો અને પછી મને એમણે એમ કીધું કે બેન બા તમને બહુ બધા લોકો જુએ છે મને બેન કે એમ એટલે કેટલાક બેનબા કેટલાક ફોઈ પણ એમની કે કેટલાકની દીદી છું એમ એટલે મને કે બેન બા તમને બહુ બધા લોકો જુએ છે એમ અને તમે આમ ભાંગી પડો ને ન ચાલે એમ કેમ કે બીજા બધા તમને જોઈને એમને તાકાત મળે છે કે અમારું કાંક થશે એવું કરીને સો લાઈક આવા પણ અનેક અનુભવો છે કે જેમાં હું અને એ પછી મેં ભાગ્યે જેવો કોઈ પેલો હશે કે જ્યાં હું કમ્યુનિટી સામે એ પેઇનને જોઈને ઢીલી થઈ હોય છે એમ કેમ કે મને હમીરભા અને એમનો આમ હાથ મને ઓલવેઝ દેખાય કે એમણે મને કીધું છે કે નહીં એમ એટલે તો એમણે મને ઘડી છે હું એવું આ કમ્યુનિટી એક ઘડતર મા બાપ કરે આપણું શિક્ષકો એક ઘડતર કરે આપણું અને એ સિવાયનું જે ઘડતર છે ને એ તમારી પણ તમે ઓપન આમ પેલું કે હાથ આમ હોવો જોઈએ બચ્ચા જેવા હોવા જોઈએ તો તમે ઘડાઈ શકો બાકી મારામાં હું બહુ મોટો હોઉં તો હું કોઈ દિવસ આ બધી ચીજો ન શીખી શકું મને એમ થાય કે મને હમીરભાઈએ પણ શીખ્યું છે મને શકીનાબેને પણ શીખ્યું છે મને દારબાઈએ પણ શીખ્યું છે હરેક હરેક વ્યક્તિએ એક એક વાતો શીખવી છે મને અને આઈ થિંક આ મિત્તલના ઘડતરમાં આજે હું જે બેઠી છું એમાં બધાનો બહુ જ મોટો ફાળો છે નહીં ડેફિનેટલી અને આ તો એ દેશ રહ્યો છે ને કે જ્યાં આફ્રિકાથી આવેલા એક વકીલે કપડાં વગરના બાળકોને જોયા અને પછી પોતળી બાંધી દીધી અને પછી ગાંધી બની ગયા તો આજે પણ એમણે એ કરીને ગયા એના પછી કમનસીબે શું થયું કે દરેકે જે પેલું પોતાના માથે લઈને સ્વીકારવાનું હતું કે નહીં આ મારા હિસ્સાનું પણ કામ છે એની જગ્યા એને બહુ વિભાજીત કરી દીધું કે હા ભાઈ ઠીક છે તો જો આ વાળા જોઈ લેશે એટલે તમે જે કહ્યું ને કે બધે જ છે અને છતાંય દ્રશ્યમાન નથી છે અને અદ્રશ્ય છે દેખાય છે તો પણ એટલે એવું બધાની સાથે આપણી આસપાસ આપણે દરરોજ આવા લોકોને જોઈએ છીએ એટલે આ ઘણા બધા આજે પણ ટ્રાઇબલ એરિયાઝ એવા છે કે જ્યાં છોકરીઓ સ્કૂલ એમનો જે યુનિફોર્મ આવે એટલે અમે સેમ્બલ પાની ગયા હતા હમણાં બનાસકાંઠામાં તો ઇટ્સ અ વેરી બ્યુટીફુલ પ્લેસ હું ત્યાં એક છોકરીને એને મળી તો મેં કોઈ કપડાં કેમ નથી પહેર્યા તો કે કાલે યુનિફોર્મ પહેરવાનો ને હા તો એ યુનિફોર્મ કાઢે એના પછી એની પાસે બદલવા માટે બહુ કપડાં નથી બરાબર છે પહેરવા માટે એ જ છે પણ છતાંય એમાંથી મોટા ભાગના લોકોની પાસે ફરિયાદો નથી એટલે તમે જે હોસ્ટેલની વાત કરી રહ્યા હતા તો એ વખતે ઉદાહરણ આપ્યું કે ઘણા બધા વિસ્તારોમાં ખાસું કામ થયું એસસી એસટી માટે પણ ખાસું બધું કામ થયું થઈ રહ્યું છે પણ આ એવા લોકો હતા કે જેની પાસે તો એ સપનું જ એની આંખમાં નથી રોપાયું સપનું રોપાય તો તમે પૂરું કરવા માટે કામ કરો એ જે પહેલી ત્યાંથી પહેલો જે સંઘર્ષ શરૂ થયો રીતે તમને વિચાર આવ્યો તમે બનાસકાંઠાથી છો ને મૂળ ના મારું વતન મહેસાણાનું પણ બનાસકાંઠા એટલા બઉ નોખો એમાં બનાસકાંઠાનું વાડિયા ગામ છે જ્યાં પ્રોસ્ટિટ્યુશન સાથે બહેનોને છે જોડાતી એમ એ ગામમાં હું પહેલી વખતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફ્રન્ટ પેજ પર મેં વાંચેલું કે જ્યાં બાપ છે દીકરીનો વેપાર કરે છે એમ એટલે સરાણિયા કમ્યુનિટી સાથે હું તો આખા ગુજરાતમાં ફરી ઇવન રાજસ્થાનમાં પણ એમને મળી છું મહારાષ્ટ્રમાં મેં ક્યાંય જોયું નહોતું એટલે મને બહુ જ નવાઈ લાગેલી ને પછી હું વાડિયા પહોંચેલી અને મને થયું કે કોઈ પણ રીતે આમના શુભમાં નિમિત્ત બની શકું એટલીસ્ટ નાની દીકરીઓ જે આ વ્યવસાયમાં જાય છે એને કોઈક રીતે આપણે અટકાવી શકીએ એ રીતના અને એ કામના કારણે વાડીયા અવારનવાર જવાનું થયું અને બીજું એવું થયું કે એમના જે પ્રશ્નો હતા ને સમાજ એમને બહુ ઘૃણાથી આપણી ત્યાં એ સ્વીકાર એટલે સામાજિક રીતે આપણે પોતે કોટ અનકોટ કોટ ચીજો નક્કી કરી છે આ હોય ને તો એ સ્વીકૃત છે રાત્રે સ્વીકૃત છે નથી ક્યારેક એના જોડામાં આપણો પગ નાખીએ ને તો આપણને સિચ્યુએશન સમજાય પણ આપણે કોઈ દિવસ એનું જોડું નથી પહેરવું મારું જ પહેરીને મારે જોવું છે એમ એટલે વાડિયાના જે પ્રશ્નો હતા એમાં મને ક્યાંક એવું લાગ્યું કે સમાજ અને નોટ ઓનલી વાડિયા વાડિયા સિવાય મેં વિચારતી જાતિઓના પ્રશ્નો પણ જોયા એમાં ગામનો રોલ બહુ જ મહત્વનો હતો અને ગામ છે ને એ એ રોલમાં હતું જ નહીં કેમ કે સરણીયા આવે કે ગાડલિયા તમારા વિસ્તારમાં આવ્યા એ તવી તાવે તા લોખંડના ચિમટા બનાવે કે પછી બળદો વેચવાનું કામ કરે તો એ અઠવાડિયું દસ દિવસ રોકાય અને પછી જતા રહે એટલે ક્યાંય ના નહોતા એમ એટલે હવે કોઈ ગામમાં પાછલા વીસ પચીસ વર્ષથી માની લો કે ગામમાં એ સ્થિર થયા છે સ્થાયી રહે છે પણ એ ગામ એવું કહે છે કે તમે મારા ગામના નથી એટલે પુરાવો આપવાની વાત આવે ને ત્યારે ના પાડી દે કે જે ખાલી મતદાર કાર્ડવાળી વાત નહીં બાળકોને સ્કૂલમાં એડમિશન પણ નહોતા આપતા એવું કે ના કેમ કે એડમિશન આપશે તો એનું સ્કૂલનું પ્રમાણપત્ર તો અમારે ગામનું બની જશે ને એના આધાર પર આમાંગશે તો પુરાવો એટલે એટલી બધી અઘરી આખી ચીજો એટલે મને થતું હતું કે સી ઓલવેઝ કોઈ હેતુ સાથે કોઈ વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે ને તો હું એવું માનું છું કે માત્ર એ એક જ હેતુ એટલે હું બહેનો સાથે કામ કરવાનું શરૂ કરું હું બાળકો સાથે કામ કરવાનું શરૂ કરું તો મને એમ છે કે માત્ર એટલી જ ચીજ પકડીને હું ન કરી શકું એમ મારે જો બહુ જ મોટું પરિણામ લાવવું છે તો મારે બાળકો સાથે કામ કરવું છે મારે ફેમિલી સાથે બી કામ કરવું પડશે મારે મહિલાઓ સાથે કામ કરવું છે તો મારે એ બહેનોનો જે પરિ જેમાંથી બિલોંગ કરે છે પરિવાર સાથે પણ કામ કરવું પડશે એબસ્ટ્રેક્ટમાં કોઈ એક ચીજ લઈને હું કામ નહીં કરી શકું એ મને આમાં સમજાયું અને મને થયું કે હું ગામ વિચરતી જાતિના હક માટે હું બહુ બધાને બોલીશ તમે આ નથી કરતા માની લો કે હક મળી પણ ગયા પણ ગામ એને સ્વીકારશે હું કોઈના ઘરમાં જબરજસ્તીથી એમને ઘુસાડી શકીશ માની લો કે રાજકોટનું પારેવડા ગામ છે ત્યાં વાદી પરિવારોને પ્લોટ માટે અમે બહુ સંઘર્ષ કર્યો ઘણી બધી સંસ્થાઓ પણ એમાં જોડાઈ અને ફાઇનલી જ્યારે એમને પ્લોટ મળ્યા અને અમે ત્યાં કે તાખું ગામ વિરોધમાં કલેક્ટર કચેરી પર ધરણા ઉપર બેઠા એ વખતે મુખ્યમંત્રી કદાચ આનંદીબહેન હતા તો એમને પણ એમણે રજૂઆતને બહુ જ બધા પ્રોબ્લેમ એમ અને ત્યારે એમ થયું કે આ જેની સાથે રહે અને એ લોકો ગામની રીતે હું વિચારું તો કદાચ વ્યાજબી બી હશે એમને એમ થાય કે આ મારું ઘર છે ગામ એમાં કોઈક વાળો કેમ આવે એમ એટલે એ બી સ્વીકારીએ નહીં હવે વસુદેવ કુટુંબની વાત કરીએ છીએ અને જેમાં બધાની વાત આવે છે પણ પ્રેક્ટિકલી કરવાનું આવે ને ત્યારે નહીં એમ એટલે પછી થયું કે ગામોને કેવી રીતે હું ઇન્વોલ્વ કરી શકું આની અંદર અલ્ટિમેટલી તો જ એક સમન્વય થશે અને એટલે આ લાંબો જવાબ એટલે આપી રહી છું કે બનાસકાંઠા એની સાથે એટલે અમે વોટર મેનેજમેન્ટ અમને એવું લાગ્યું કેમ કે સ્ટેક ગામના પાણી એ બહુ મોટો મુદ્દો છે ગરીબ અમીર બધાને સ્પર્શતો પણ અમીરને થોડો વધારે સ્પર્શે છે બિકોઝ મારી પાસે ખેતીની જમીન માની લો કે પચીસ વીઘા સો વીઘા છે પણ મને પાણી નથી મળવાનું તો મારી પાસે એટલે અમે પાણીથી ડાયલોગ પાણી એ મારી માટે કમ્યુનિકેશનનું મીડિયમ હતું બહુ સાચું કહું તો અને એ રીતે પસંદ કર્યું કે હું વોટર મેનેજમેન્ટના કામો કરીશ તો હું ગામ લોકો એટલે માં રહેતા લોકો માટે અનુકંપા જાગે એટલે વાડીયાની આસપાસમાં રહેતા ગામો જે છે એમાં અમે સૌથી પહેલાં વોટર મેનેજમેન્ટ શરૂ કર્યું અને વિચરતી જાતિઓના લોકો જ્યાં વસે છે ત્યાં અમે શરૂ કર્યું અને એ બાને કે ભાઈ તમારા ગામમાં પચીસ પરિવારોના છાપરા છે તમે એમને પ્લોટ આપશો તમે એમને રેશન કાર્ડ આપશો આ બધી વાતો એ મને ધીરે ધીરે ક્યાંક એ લોકો પણ સમજતા થયા એટલે એક સમન્વય માટે થઈને વોટર મેનેજમેન્ટ અમારું શરૂ કર્યું અને રીઝન કેમ કે બનાસકાંઠા વિચરતી જતી આખા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત છોડીને દક્ષિણ ગુજરાતમાં છે પણ પ્રમાણ ઘણું ઓછું બાકી બધા વિસ્તારોમાં ઘણું એમ પણ મારું ત્યાં વધારે પાછી મેં પાણીની પરિસ્થિતિ પણ ત્યાં જોઈ કે ત્યાં આગળ વોટરટેબલ ખાસું ડાઉન ગયું છે એટલે એ લોકોને એકદમ ઇમિડિયટલી ક્વિકલી એ પકડી લેશે એવું કરીને હવે તો આખું ઉત્તર ગુજરાત અમે પાણીને લઈને કરી રહ્યા છે પણ એક મીડિયમ તરીકે અને એટલે બનાસકાંઠામાં અમારું કામ ઘણું વધારે દેખાય એટલે લાગે કે હું માનું છું કે આ આપણે આ ધરતીના છીએ કયા મા કે બાપની કુખે જન્મવું એવું કે છે કે આમ આત્માની રીતે કહીએ તો એવું કે છે કે તમે ચૂઝ કરી શકો પેરેન્ટ્સ ને પણ તમારું જે તમારું તમારું આત્મા એ પ્રકારે આ થોડી જુદી વાત છે પણ એ પ્રકારે તમે ઇવોલ્વ થાવ તો એમ પણ એવું કહે છે કે કઈ જાતિમાં જન્મવું કયા મા બાપની કુખે જન્મવું એ બધું એમ કે તમને ખબર નથી હોતી એમ પણ તમે જન્મો છો એમ અને જન્મ્યા પછી ઘણા કહે છે કે આ મારી કર્મભૂમિ આ તે તો મને એમ લાગે કે આપણે વસુદેવ કુટુંબ કહીએ તો પછી મને એમ થાય કે આખું જગત આખી ભૂમિ એ મારી ભૂમિ છે હું એવું માનું છું અને એટલે જ્યાં મને તક આમ તો આવી તકે નથી જોઈતી હું એવું એ કહું છું ક્યારે કે ભગવાન આવી તક કોઈને ન આપે જે મને આપી એમ એટલી સરસ દુનિયા હોય ને કે જ્યાં બધાને સુખ હોય એમ કોઈને આવી નાની મોટી ચીજો માટે સંઘર્ષ ન કરવો પડે આપણે એવું જ ઈચ્છીએ એમ પણ તેમ છતાંય ક્યાંક આમાં નિમિત્ત બનવાનું થયું અને જે કરી રહી છું એમ એટલે અને બહુ જ બધું મનમાં થાય કે ખૂબ કરવું છે હજી એટલું બધું નથી થઈ શક્યું જેટલું ડ્રીમ છે બધામાં પણ મને એમ છે કે મારી પાસે જિંદગી છે હજી અને હું ઘણું કરી શકી છું આ વાત સાચી છે અને ઘણી શરૂઆત થવી બહુ અઘરી હોય છે એ થઈ જાય એના પછી રસ્તો તમને મળતો જાય છે તમે જર્નલિઝમ કર્યું ને બિલકુલ ઓકે એટલે હા શી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ જર્નલિઝમ અને પછી તમે આ કેમ શરૂ કર્યું કેમ એવો વિચાર ના આવ્યો બનવાની હતી એટલે તૈયારી કરતા હતા एग्जाम ની ફૂલ પ્રિપરેશન મને હતું કે હું આ અથવા જીપીએસસી કોઈ યુપીએસસી કે જીપીએસસી કરું ઈ કરી અને સરકારી નોકરી સરકારી નોકરી જે અત્યારે બહુ ટ્રેન્ડ ચાલે છે એના જેવું અને આમ તમે જુઓ તો મારું બેકગ્રાઉન્ડ જે પ્રકારનું છે મમ્મી પપ્પા બંને બહુ જ ઓછું ભણ્યા સાત ધોરણ સુધી અને પણ મમ્મી જે છે એને બહુ જેવું હતું કે મારા મારા બાળકો ભણવા જોઈએ એમ એટલે અમારું ઘર મુખીનું ઘર કહેવાય એટલે આમ એણે મને હોસ્ટેલમાં સેવન સ્ટેન્ડર્ડ થી મોકલી દીધી અને તારે મને બહુ આમ એ વખતે દુઃખ પણ થતું હતું મને કેમ આમ બહાર મારા ગામમાં હાઈસ્કૂલ સુધીની સુવિધા હતી છતાં પણ એણે કીધું કે તું બહાર જા અને બહાર ગયા પછી હોસ્ટેલમાં ક્યાં ગયા હું ભાવનગર સ્પોર્ટ્સ હોસ્ટેલ તો હું સ્પોર્ટ્સમાં સરસ હતી અને ત્યાં દસ પછી અચાનક ના આપણે એ અત્યારના હું બચ્ચાઓને જોઉં તો એમના પોતાના ક્યાં પહોંચવું છે એમાં ઘણા ક્લિયર હોય છે મને તો એવું ક્લિયર નહોતું એટલે સ્પોર્ટ્સમાં જઈશું સરસ કરશું પછી અચાનક દસમાં પછી નહીં મોટા ભાઈ બહેન જે ભણતા હોય એ જોઈને એટલે મારી બેને સાયન્સ લીધું ને એ વખત એવું હતું કે સાયન્સ લે ને તો મને પણ હું સાયન્સ લઉં એટલે બહુ અથડાવા કૂટાવાનું થયું પણ એટલું નક્કી હતું કે પગભર થવું એમ એ કોણ જાણે ક્યાંથી મારા માઇન્ડમાં ઈ વાત હતી કે ભાઈ તમે કમાતા હોવા જોઈએ અને બીજું બધું ઘેર ગયું એ મારે સેવા એ બધું કંઈ જ ખબર નહીં હતી ગ્રેજ્યુએશન બીએસસી ફિઝિક્સ સાથે કમ્પ્લીટ કરીને હું અમદાવાદમાં આવી તો એ કર્યું ગ્રેજ્યુએશન મેં મહેસાણાથી ઓકે એટલે મેં પણ બહુ ટ્રાવેલ કર્યું છે પરિવારોની જેમ જેમ અને અમદાવાદમાં એટલે પછી યુપીએસસી જીપીએસસી અને પગભર થવું છે અને એ વખતે મને કોઈએ કીધું કે જો જર્નલિઝમનો કોર્સ કરો ને તમે તો તમારું ઇન્ટરવ્યુ બહુ સરસ જાય તમારું જીકે એકદમ સરસ થઈ જાય એના માટે મેં જર્નલિઝમ જોઈન કર્યું અને એ જર્નલિઝમના બે વર્ષ એટલે હું એવું કહું છું કે એણે મારી દુનિયા બદલી મારું થિંકિંગ બદલી નાખી મારી દુનિયા બદલી નાખી જે પેલા કુવામાંના ડેડકા જેવી મિત્તલ હતી એ બહુ સારી વૈશ્વિક બને એ વૈશ્વિક થયું આવ્યું એમ મારું આખું મને આમ બહાર નીકાળીને કીધું કે ભાઈ તું આવડું જ જુએ છે એવું નથી આટલું બધું છે અને એ બહુ જ અગત્યનું છે પેલું કે ને કે કમાવું એટલે કોના માટે તમે પગભર થાવ છો તમે કંઈક વિચાર કરો છો તો માત્ર હું અને મારા માટે તો મને એમ થયું કે ના એ તો બિલકુલ વ્યાજબી નથી આ તો કેટલો બધો સ્વાર્થ કહેવાય એમ હું મારા માટે જ વિચારું છું તો એવું કંઈક જે બૃહદ એટલે બહુ બધા લોકોને ટચ કરતું હોય પણ એ વખત હતું કે અધિકારી તો થવું છે તો હું બહુ બધી ચીજો બદલી શકીશ એમ અને મારી જર્ની મને એક ફેલોશીપ મળી આ બધું નિશ્ચિત હોય છે ને તમને તમને લઈને લઈ જાય છે અને એ મને એક ફેલોશીપ મળી ચરખા સંસ્થામાંથી અને હું શુગર કેઇન વર્કર્સ એટલે શેરડી કામદારો પાસે દક્ષિણ ગુજરાતમાં હું પહોંચી જાઉં છું અને થોડુંક આમ બળવાખોર ખરી એટલે સામાન્ય રીતે રિસર્ચનું કોઈ કામ કરતું હોય તો લાઇબ્રેરીમાં જઈને ફેંદીએ થોથા ઇન્ટરવ્યૂ મેથડથી થઈ શકે અને મેં નક્કી કર્યું કે હું તો એમની વચ્ચે જઈને રહીશ એમ અને ત્યાં રહીને પછી મારે દુનિયાને એમના પ્રોબ્લેમને સમજવા છે અને શેરડી કામદારો કેવામાં કશું ખબર નહોતી મેં વાંચ્યું હતું એમના વિશે ભૂમિપુત્ર નિરીક્ષક મેગેઝિનમાં અને ટેન્ટ મારે અને હું શિયાળો મને યાદ છે ટુ થાઉઝન્ડ ફોર નવેમ્બર અને હું કપડાંની બહુ શોખ મને જુદા જુદા આમ એ સ્ત્રીને શણગાર તો ગમે છે મને પણ એટલે એક બેગ ભરીને કપડાં અને વાંચન બહુ વાંચવાનું ખૂબ કરું એટલે એક બેગ ભરીને બુક્સ આટલું લઈને હું એમના ત્યાં પહોંચી અને મને હતું કે એ લોકો ઓળવા પાથરવાનું એ બધું મને આપશે એમ પણ પેલો વાદળી કલરનું પ્લાસ્ટિકનું આવડું તંબુ જીવનમાં અને જયારે મેં પહેલી વખત શેરડી કામદારોનો એ પડાવ જોયો એ તંબુ ત્યાં રહેતા લોકોની હાડમારી પીવાનું ચોખ્ખું પાણી તમને ન મળે અને તેમ છતાંય તમારે ગંધાતું પાણી પીવું પડે બીકોઝ તમારી મજબૂરી છે મુકાદમ અને જે સભાસદો મુકાદમ તમને કો અહીંયા લઈ આવે અને પછી જે પેલી જુવાર આપે તમને ખાવા માટે પૈસા નહીં પૈસાના બદલામાં અમુક પૈસા આપે ને અમુક જુવાર આપે અને જુવાર એવી કે મને એક છોકરો દશરત કરીને એક ગામના પડાવમાં હું રાત્રે રોકાયેલી અને પછી મેં એ મેં કીધું કે મારે જુવાર જોવી છે એટલે એણે મને એવું કીધું કે રહેવા દો ને તમારે શું કામ જુવાર જોવી છે સો રાત્રે ત્યાં છાપરામાં જ નેક્સ્ટ ડે એની હાથ નાખ્યો અને મેં જુવાર જોયું જુવારમાં એટલો ભૂકો હતો એમ એટલે હું એવું કહેતી હોઉં છું કે મારી માં એની ભેંસોને ખોણ કરે ને જે ખવડાવવા માટે એ પણ ચાળીને છળીને બાજરીને બન્યું એ ગંદુ ખવડાવે નહીં આ ભેંસો એ ન ખાય ને એવી એવી મેં જુવાર જોઈ અને એ જોયા એ જોઈને પછી હું આમ આમ જસ્ટ જોઈ જ રહેતી ને દશરથ એને ગુસ્સેથી એણે મને એમ કીધું મેં ના પાડી દીધી તો તમે કેમ જોયું એમ સો સીધું દડાઈ જ દેવા એમાં કીડા હોય ધનેરા હોય જોવાનું જ નહીં તો એમ થયું કે આને માણસ તરીકે પણ નહીં ગણવાના બાળકો રખડ્યા કરે ત્યાં આગળ અને બહેનો આમ એવું કહેવાય ને દેવાંશી મને એમ થાય કે આપણી પાસે ઘર ઈશ્વરે આપણને ખૂબ આપ્યું છે એમ ઘર હોવું સ્ત્રી તરીકે સેફ એટલે ઘણી વખત આપણે તળાવ પર નાતી સ્ત્રી કે પછી એ ચૂપડામાં એક ડોલ પાણી લઈને આવતી સ્ત્રી જ્યારે પેલું કંતાનનું બનાવેલું ક્યાંક તો કંતાન પણ ના હોય ખાલી ખાટલો આડો કર્યો હોય ક્યાંક તો ખાટલા પણ નથી એ નાય છે ત્યાં આગળ અને એને જે શરમ એ ફીલ હોય ને એવું મેં કર્યું છે બધું જ એમ હું ખુલ્લામાં હરે કે એ નદીના ગંદા પાણીમાં નાહવાનું હું ઘેર આવીને જ્યારે દોઢ મહિના પછી તો મારા આખા શરીર પર લાલ લાલ ચકામા થઈ ગયા હતા હું ઓળખી શકાઉં ને એવી નહોતી અને તમે જ્યારે કામદાર જેવા લાગો ને અત્યારની મિત્તલ અત્યારે દેવાંશી દેખાય છે એ કોઈ પણ જગ્યાએ જઈને ઉભા રહેશે ને તો લોકો અરે તમે એમ કહો કે મેં ખાધું નથી બત્રીસ પકવાન મંગાવે ને એટલું આપણા માટે કરે એમ પણ આપણે આવામાં ક્યાંક બે મહિના રખડીને આવી અને દેવાંશી દેવાંશી તરીકે ના ઓળખાય ના મિત્તલ મિત્તલ તરીકે ઓળખાય એવા થઈ જાય ને પછી આપણને સાચી દુનિયાનો પરિચય થાય એ મને ત્યાં થયું એમ આખી દીધાર મારા કામ ખાલી કપડાં જે છે ને ઠીકઠાક ફાટેલા નહોતા પણ કપડામાંથી બદબુ આવતી બીકોઝ ના ના આવાના કશું જ ઠેકાણું નહોતું અને એવામાં જ્યારે મને મને આ છે કે ત્રણ દિવસ સુધી મને ખાવા નહીં મળેલું બિસ્કીટ મળે પણ એવી પાકી ગઈ હતી જલારામ બાપાની જન્મ હતી તો ત્યાં ભંડારો છે એમ ત્યાં તમને જમવાનું મળશે અને લિટરલી હું લુણી એટલે જે જગ્યા ઉપર ઊભી હતી એ ગામથી લુણીનું મને મંદિર બતાવ્યું તો જલારામ બાપાની ધજા મને દેખાય એ ગામમાં જવાનો રસ્તો આમ થઈને આમ હતો મેં એમ નહીં પકડ્યું મેં પેલી ધજા જોઈને મને ભૂખ એટલી લાગી મેં આમ સીધું એટલે ખેતરોના રસ્તા વળાના રસ્તામાં થઈને હું મંદિર પર પહોંચું છું ત્રણ સાડા ત્રણ થઈ જાય છે અને મેં એમને કીધું કે મને ભૂખ લાગી છે ને ખાવું છે મારા પેલા દીદાર એવા હતા ને એટલે મને જે હળદૂત કરી કરીને એમ એટલે એમ જ્યાં પતી ગયું છે ખબર નથી પડતી એમ મેં પાછું કીધું કે મેં ત્રણ દિવસથી કંઈ જ ખાધું નથી મને સખત ભૂખ લાગી છે એમ તો એણે એ લોકોએ મને ધૂતકારી છે મને એમ થાય કે જો આ મિત્તલ હોત ને તો મારા માટે બનાવે તેમ પણ ત્યાં એ દેખાતી નહોતી હું એ રીતની એમ અને છેવટે મને એવું કીધું ત્યાં પ્રસાદ મળશે એકદમ ભયંકર નજરથી અને પ્રસાદવાળા પાસે જઈ તો પ્રસાદ તો પ્રસાદની જેમ આપે એમ ચપટી આપ્યો અને મેં એને પણ કીધું કે મને મને મેં મારી ચોપડીમાં લખ્યું છે સરનામાં વિનાના માન્યોમાં કે મંદિરમાં બેઠેલો ભગવાને મને નહીં ભળાય વખતે મારી નજર પેલા પ્રસાદ પર જ હતી મને ક્યારેક ખાવા મળે અને હું ખાઈ લઉં એમ એટલે એ જે એ એ બધું જે મેં જોયું ને મને એમ થાય કે સાચું ભારત અત્યારે ઇન્ડિયા અને ભારતની બહુ ચર્ચા થાય છે મારે રહેવા નથી પડવું પોલિટિકલી પણ એક જે ભારત જેની આપણે સતત વાત કરીએ છીએ જે અભાવમાં છે જેને જેને ભયંકર જે તમે કીધું સ્કૂલ ડ્રેસ મળે એની માટે બહુ જ મોટી વાત છે મેં એટલું બધું સાચવીને પહેરતું હોય બધું મેં ત્યાં અનુભવ્યું અને મેં જોયું એ દોઢ મહિના મને દોઢ મહિના પછી મને એમ થાય કે મારો રિયલ જન્મ જે છે ને એ દક્ષિણ ગુજરાતમાં થયો એવું માનું છું એ દોઢ મહિનામાં જે હું અલગ અલગ શેરડીના મજૂરોની વચ્ચે એમ અને પહેલી વખત એવું થયું કે મારો રોલ શું છે એમ આ દુનિયામાં આવીને તો એના માટે મને શું કામ મોકલી છે અહીંયા આગળ એમ કમાઈને મિત્તલ તું પગભર થઈશ ને તારા માટે જ થવાની વાત છે તો આ બધાનું શું એમ કોઈ ભાર મને આપ્યો નહોતો કોઈએ પણ મને વારંવાર એકના એક ચીજો જે સતત સામે આવતી ગઈ અને એ જે બહુ સાચું હોય છે કે ઈશ્વર દરેકને એક પર્પઝ સાથે જ મોકલે છે સો ટકા અને મને એવું લાગે કે દુનિયામાં અનેક લોકો એવા છે કે જેને એનું પર્પઝ ખબર નથી કેમ આવે છે બિલકુલ એ મને મને એમ થાય કે બહુ વાર લાગી ચાર પાંચ વર્ષ મને લાગે પણ એ મને મળ્યો એ પર્પસ અને આઈ એમ હેપી એ રીતના કે હું એ પર્પસ સાથે જીવી રહ્યો છું જ્યારે ઉપર જઈશ ને તેનું જવાબ આપી શકીશ કે જે તે મને જે ઉદ્દેશ્ય સાથે મોકલી હતી ને મારથી બનતું મેં કર્યું છે એમ એટલે અને એ મને સંતોષ છે એનાથી આઈ થિંક એને પણ હશે એમ એટલે તો આવું બહુ જ બધું એટલે તમે આમ પૂછ્યું કે શું કરવું તું એટલે પત્રકાર તો એ પછી થયું કે હું પત્રકાર પણ થાવું આ બધા પ્રશ્નો જોયા પછી અધિકારીઓને પણ મળી અને મને થયું કે અધિકારી તો નથી બનવું એમ જે જવાબો સાંભળો ભાંગી જાય તમે બિલકુલ અને એમને દરેકનો એક એજ તો પોલિસી મેકર છે એ ઈચ્છે તો કેટલું બધું કરી શકે એ બટ યુ ફીલ પીટી ફોર ધેમ મને અમુક બહુ દયા આવે લોકો 100% એમ અને એવું થાય કે જે પોલિટિશિયન્સ છે એની માની લો કે એની સમજ નથી એને નથી ખબર કેમ કે બધું કોઈ સર્વજ્ઞાન જનો હોય તો ન જ હોય અચ્છા તો એને વોટ લેવાના છે એટલે એ કરે છે અધિકારી આ શું કામ કરે છે અને અધિકારી તરીકે મને એમ થાય કે તમારી ફરજ છે તમે જે જુઓ છો એને તમે ત્યાં સુધી પહોંચાડો ને એમ અને લડી શકો પોલીસ મેકિંગ માં એમનો બહુ જ મોટો રોલ છે એમ પણ એ બધું મેં જોયું એમના જે જવાબો સાંભળે ને પછી મને એમ થયું કે હું આ તો ન જ બની શકું અને મારે એ નથી કરવું એમ અને પછી થયું કે તો પત્રકાર બનવું એમ અને પછી પત્રકાર જોઈ લીધું અને મેન સ્ટ્રીમમાં મેં થોડો સમય કામ પણ કર્યું અને જો રિયલાઈઝ કે શું બનવા આવ્યા હતા અને શું થઈ ગયા અને એ પણ જોયું કે વોઇસલેસ જે છે ને એનો બહુ મોટો અવાજ નથી વોઇસલેસ અને સ્પાઇનલેસ બિલકુલ બને છે અને વાત સાચી અને ફાઇનલી પછી એવું થયું કે બહુ ફ્રસ્ટ્રેટ થઈ એ વખતે એમ એવું થયું કે જીવન જીવનમાં હવે શું કરીશ એમ એવું પણ થાય ને આપણને અને મારું એ કોઈ દિવસ મેં મારી જાતને એક સ્ત્રી તરીકે એવી કોઈ દિવસ નહોતી કલ્પી કે ભણ્યા પછી હું ક્યાંક સરસ સેટલ એટલે લગ્ન કરી લઉં અને પછી એવું એવું મેં બાળકો થઈ જાય એવી મેં કોઈ દિવસ કલ્પના જ નહોતી કરી મારી પોતાની એટલે ફ્રસ્ટ્રેશન પણ આવ્યું બહુ બધું એક વખત માટે તો એમ પણ થયું કે ગામમાં જઈને સરપંચ થઈ જઈશ અને એવું બધું બહુ ફિતુર ચાલ્યા પણ પછી સતત હું મારી જાતનું એનાલિસિસ બહુ જ કર્યું એમ અને એ રોજ સાંજે એક પ્રક્રિયા ચાલે ફૂલ ડે પછી કે શું કર્યું શું ખૂંચ્યું મજા ના આવી એવું શું કર્યું અને ખોટું શું કર્યું એમ તો એ બધામાં ક્યાંક સતત એક જે જવાબ મને મળતો હતો એ હતો કે તને ગમે ને કામ કરે અને મારી મમ્મીએ એ શીખવેલું મારી માનો એ રીતે બહુ પૈસા માટે એ જ અગત્યનું છે એવું નથી એમ અને પછી મને લાગ્યું કે વંચિતો માટે હું કંઈક કરી શકું ને મારી લાઈફમાં એના એમ નાનકડું પ્રદાન પણ મારું હોય તો મને એમ લાગે કે બહુ મોટું થશે અને પછી મેં આ વિચારતી જાતિઓની સાથેનું એક રિસર્ચનું કામ જનપદ સંસ્થા એની સાથે મેં શરૂ કર્યું અને લાઈક મને બહુ મજા આવી આખું રિસર્ચનું કામ હતું પણ એમાંથી પછી અને એમાં એ વખતે તો એવું હતું કે આ સમુદાયની પરિસ્થિતિ સમજીને સરકારને કહીશ એક રિસર્ચ પેપર તૈયાર કરીને કે જુઓ આમની આવી આવી હાલત છે બહુ બધી સંસ્થાઓને કહીશ કે આમની આવી હાલત છે તમે બધા આમની સાથે કામ કરો મારે નહોતું કરવું મારે સંસ્થા પણ નહોતી કરી બહુ સાચું કહું ને તો પણ પછી પેલું કે સતત બધી ચીજો સામે આવતી જાય અને એમાં બધું સામે આવ્યું કે જેમાં એક પ્રશ્ન વારંવાર પૂછાતો તું શું કરી રહી એમ અને એક ઘટના ડફેર કમ્યુનિટીની ગેડીયા ગામમાં બનેલી અને સુરેન્દ્રનગર હું ડફેરોને શોધતી હતી ક્યાં છે એ લોકો એમ અને હું વરસતા વરસાદમાં એમના છાપરે પહોંચી ગામ લોકોએ તો મને ના પાડી કે ડફેરોના ત્યાં ન જવાય અને હું ત્યાં પહોંચી તો મને દૂરથી એ લોકો જ્યારે જોઈ ત્યારે બધા ઊભા થઈ ગયા ભાગવાની તૈયારી કરતા હોય ને એવી રીતના કેમ કે કદાચ હું પોલીસમાંથી પણ હોઈ શકું અને પછી મારી સાથે ગામની એક બેન હતા અને એ મને અમે બંને પહોંચ્યા અને છાપરામાં ખાટલામાં મને એમણે બેસાડી સામે બધા પેલી યુરિયા ખાતરની થેલી હોય ને એ પાથરીને કેમ કે કીચડ હોય એટલે એની ઉપર પાથરીને બેઠેલા એક બેન એનું નાનકડું ચાર પાંચ દિવસનું નાનું બેબી એને લઈને બેઠેલી ને બચ્ચું બહુ જ રડ્યા કરે એટલે સિમ્પલ સીધું હતું એટલે મેં એવું કીધું કે તું તું આને આટલું બધું રડે છે તો એટલે એ જે મને કીધું ને કે છેલ્લા ચાર પાંચ દિવસ એલી થયેલી સાત દિવસ વરસાદ એમ તો કે જ્યારથી એલી થઈ છે ને ત્યારથી જંગલી બિલાડા બાર બારા નથી નીકળતા જેને મારીને ખાઈ શકે મેં ખાધું નથી તણ દાડાથી ખાધું નથી તો ધાવડ ક્યાંથી આવે નાને આને સિલાઈક આમ ઝમ થઈ ગયું હોય ને એના જેવું અને હું આટલી સ્પષ્ટતાથી આજે વાત કરી શકું છું પણ ત્યાં એ પછી હું બ્લેન્ક હું ઉભી થઈ ગઈ હું થેલો લઈને ચાલી રહી છું અને વિચારો એ આયા કરે છે કે હું શું કરી રહી છું એમ આ પ્રશ્નાવલીઓ લઈને અહીંયા ભરી રહી છું પૂછી રહી છું શું સ્થિતિ છે બધું જ દેખાય છે જ્યાં ગલુડિયા આવે ને બચ્ચા ત્યારે આપણે શીરો કરીને ખવડાવીએ છીએ અને અહીં એક માણસ સીમમાં બેઠું છે અને એની માય બાળકને માણસ મનુષ્યને જન્મ આપ્યો છે ને એની પાસે ખાવા કાંઈ નથી ને એટલે એને દૂધ ધાવણ નથી આવતું ને એનું બાળક ખાઈ નથી શકતું મને એમ થયું કે પીડા છે એમ અને કેમ આ જ બધી પીડાઓ મારી પાસે આવી રહી છે મૂક આ થોથા ગંગામાં નાખ્યા છે ને એ મૂક્યું અને પછી લાગી ગઈ કે આમના અધિકાર માટે

કોઈ કશું કરતું નથી બસ થાય છે 100% એટલે થતું ગયું કરતા ગયા અને પછી મને આઈ મીન ટોપિક થોડો હું સ્વિચ ઓવર કરું તો તમારી એક સ્પીચ હું સાંભળી રહી હતી જેમાં તમે શરૂઆત એવું કરી હતી કે પૃથ્વીને તાવ આવે છે હા બરાબર છે અને પૃથ્વીને તાવ આવે ને એનું તમે સોલ્યુશન શોધવા નીકળ્યા ઘણું બધું કામ કરી રહ્યા છો વૃક્ષોના વાવેતરનું ને બધું શું મળ્યું પછી એ સોલ્યુશન તમને એકચ્યુઅલી કેવું છે ને આખી ગ્લોબલ વોર્મિંગની સિચ્યુએશન છે ને એટલે આપણે બધા બહુ સંકુચિત વેમાં જોઈ લે તમે ગુજરાતને પણ હમણાં તમે પાછલા પાંચ સાત વર્ષમાં તમે જોશો ને તો ફ્લડનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને આપણી પાસે એ આવેલા પાણીને સાચવવા માટેના સાધનો પણ નથી એટલે આ આખું જે ગ્લોબલ વોર્મિંગની આખી પ્રક્રિયા એમાં એટલે એવું કહે છે કે ધ્રુવીય પ્રદેશોના બરફ પીગળી રહ્યા છે હમણાં જ એક વાંચ્યું કે દરિયાકાંઠાની કોઈ એક જમીન છે જે જઈ રહી છે આવનાર એટલે આપણી ધરતી છે ને ગરમ થઈ છે એટલે સિમ્પલ હું કહેતી હોઉં છું ગામ લોકોને સમજાય ને એ રીતે કે જ્યારે કોઈને બહુ તાવ આવે ને આ બધું ગરબડ ત્યારે થાય એટલે મને જ્યારે તાવ આવે ને ત્યારે હાથ વગો સૌથી પહેલો ઉપાય એ હોય કે આને તાવ ઉતાર જટ એમ એટલે મીઠાવાળા પાણીથી પોતા કરે અને એને લગાડે એટલે એમ કે એનું ટેમ્પરેચર ડાઉન રહે અને જો તાવ નહીં તો મગજમાં ચડી જશે ને તો પછી માણસનું બચવું મુશ્કેલ થઈ જશે આ આપણી સાદી સમજ આપણે હા બિલકુલ એમ સેમ એ વસ્તુ થઈ છે કે આપણી ધરતી બહુ જ ગરમ થઈ છે અને એનું આ આખું પરિણામ છે જે આટલું બધું ડિસ્ટર્બન્સ દુબઈમાં આટલો વરસાદ પડો એવું કહે છે કે ફ્યુચરમાં બનાસકાંઠા વેટલેન્ડ થવાની છે ઘણા લોકો મને એમ કહે છે કે કચ્છ અને બનાસકાંઠા બંને ઇવન રાજસ્થાન પણ હવે એમ થાય કે વેટલેન્ડ એટલે એ આખી બન્યું જ નથી એ માટે થઈને એ વસ્તુઓ ત્યાં આવશે હા સી થશે એનો બદલાવ ને બધું એમ પણ આ આ બધું માણસોનું જીવવું ને રહેવું એ મુશ્કેલ થઈ જશે અને ત્યારે એનો ઉકેલ એક છે કે ધરતીને ઠંડી કરો પોતા મૂકો એમ અને એનું પોતું એટલે વૃક્ષો એવું છે અને માત્ર ઓક્સિજન આપે એ જ કારણ નથી એમ અને જેટલી માત્રામાં વૃક્ષો કપાઈ રહ્યા છે ને હું એક આંકડા ખાસું વાંચી રહી છું એને લઈને પણ એટલે પહેલાં એવું હતું નાની હતી ત્યારે આપણે બધા એમ થતા હતા કે માણસે એના જીવનકાળ દરમિયાન એક વૃક્ષ વાવવું જોઈએ એવું આપણે કહીએ પણ એ કે છે આંકડો કે એવું નહીં જેટલી પોપ્યુલેશન છે ને એ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિએ મિનિમમ દોઢસો વૃક્ષો વાવવા જોઈએ તો આપણે ક્યાંક બેલેન્સ કરવામાં થોડુંક આપણું પ્રદાન આપી શકીશું એમ પણ જમીનો ક્યાં રાખી છે બીજું મને થોડુંક હવે આમ ફિલોસોફિકલ તમે વિચારો ને તો જરાક એ પણ છે મજાની વાત છે કે આજે જમાવટનો સ્ટુડિયો જ્યાં છે મારું ઘર પ્રહલાદ નગરમાં જ્યાં છે એ બધા તું વર્ષો પહેલા ખેતરો હશે જમીન જે પ્રકારની હશે ત્યાં આગળ જીવો રહેતા હશે એમ સાફ સસલા નોળિયા અસંખ્ય એમ આજે તમે જુઓ તો એ બધા ક્યાં ગયા અને સૌથી અગત્યની વાત એ છે કે મિત્તલનું ઘર જ્યાં એ એ ઘર રહે છે ને ત્યાં માની લો કે કોઈ ઓવા બ્રિજ બનાવવા માટે જગ્યા જો જોઈએ છે અથવા એવું લાગે છે કે ડેમ બનાવવો છે અથવા એમ લાગે કે ઓ એનજીસીનો વેલ ત્યાં નીચે ઓઇલ છે તો ઇમિડિયટલી જ્યારે મને નોટિસ એટલે કહેવામાં આવે કે બેન તમારે ઘર ખાલી કરવું પડશે તો આપણે સીધા કમ્પન્સેશનમાં પહોંચી જઈએ કેટલા પૈસા મને મળશે એમ અને એ પૈસાનું વળતર મને મંજૂર હશે ને તો હું એને ખાલી કરીશ એમ જ્યારે આ જીવો જે સાપનું અહીંયા ઘર હતું જે નોળિયાનું અહીંયા ઘર હતું જે સસલાનું હતું એને આપણે પૂછ્યું કે તારા ઘરમાં અમે આવીએ આપણે કેમ માણસ તરીકે આપણને અધિકાર કેવી રીતે મળી ગયો કે આપણે ગમે તેના ઘરમાં ઘૂસી જઈએ અગર ચાલો જરૂરત છે આપણે ઘૂસવું પણ પડે છે પણ સામે એ પ્રકારે આબાદી તેના માટેની વ્યવસ્થા ઊભી કરીએ છીએ નથી થતું એમ તમે જોશો તો એવું કહે છે કે પૃથ્વી પરથી મધમાખી જે દિવસે ખતમ થઈ જશે ને એ દિવસે પૃથ્વી ખતમ થઈ જશે એમ તમે હું નાનપણમાં ગામમાં ભણી છું મને યાદ છે કે પ્રાઇમરી સ્કૂલમાં ભણતી ને ત્યારે દર અઠવાડિયામાં ત્રણ વખત એવું થતું કે મધ ઉડ્યું

આ છે કે ક્યાંક માણસે પણ કરવાની જરૂર છે એમ હવે અને માત્ર હું નહીં પણ સમગ્ર સર્વ અને વસુદેવ કુટુંબ એટલે માત્ર મનુષ્યની વાત નથી કરતું એમ વિશાળ બધા ને એમ એટલે ક્યાંક આ ચીજો અને મને એમ લાગે કે અમે જંગલો એકલ દોકલ વૃક્ષો નથી વાવતા અમે એક સાથે એક હજારથી લઈને પચીસ ત્રીસ હજાર વૃક્ષો એક જ જગ્યા ઉપર અને સ્મશાન કબ્રસ્તાન એ મારી ફેવરિટ જગ્યા છે એવું કેમ કે કોઈનું એન્ક્રોચમેન્ટ નથી થવાનું અને સેકન્ડ નંબર પર અમે ગૌચરો પસંદ કર્યો બિકોઝ ગૌચરો ક્યાં રાખ્યા છે એમાં એન્ક્રોચ કરીને લઈ લઉં લઈ લઉં જે અત્યારે થઈ રહ્યું છે એટલે ગૌચરો ખાલી થાય અને ત્યાં એક સાથે આ બધા વૃક્ષો વાવી અને હું વાવવું નથી કહેતી એમ અમે ઉછેરીએ છીએ પાંચમી જૂને હું એક ઝાડ નથી વાવતી આમ કેમ કે મને ખબર છે કે વરસાદ જ નથી પડ્યો એનો કોઈ મિનિંગ નથી એમ એટલે વાવ્યા પછી એના જતન માટે અમે વૃક્ષ મિત્રો પગારદાર માણસો રાખીએ અને એ આ વૃક્ષોના ઉછેર પ્રોપરલી કરે એટલે અમારા વન મિલિયન કમ્પ્લીટ થયેલું લગભગ બાર લાખ વૃક્ષો અમારા અત્યારે આ સિઝનમાં થઈ જશે અને ગ્રામવનો અમે ગ્રામ વન કહીએ છીએ લગભગ બસો ઉપર થશે એમ એક એક ગામમાં અને એમાં જે તમે પહેલાં કીધું વૃક્ષનું પૂજનવાળી વાત એમ તો મને એમ થાય કે ભગવાન છે ને એ આપણે પ્રાર્થના કરીએ ને કોઈ દુઃખ થયું હોય કે ખુશી થઈ હોય તો પણ આપણે જઈએ એ આપણને આપે છે બહુ બધું પીસ આપે છે બધું પણ દેખીતી રીતું કશું હું એમ કઉ છું કે આપણે આમ પેલા ફિલ્મોમાં જોતા હતા આમ હાથ કરે ને આમ દેખાય કે એના સુધી બધું પહોંચ્યું એમ પણ વૃક્ષ જીવતો જાગતો દેવ છે આપણને બધું જ આપે છે બધું જ જોઈ શકીએ છીએ એમ જ્યારે બિલકુલ અને જ્યારે મંદિર નવું નિર્માણ થાય ત્યારે એમાં મંદિરમાં જ્યારે માતાજી કે ભગવાનની પ્રતિષ્ઠા આપણે કરીએ ત્યારે એના પૂજન સાથે ધામધૂમ સાથે એની પ્રતિષ્ઠા કરતી ત્યારે મને એમ થાય કે વૃક્ષ દેવનું જ્યારે સ્થાપન થતું હોય એ પણ પ્રતિષ્ઠા સાથે થવું જોઈએ અને રીઝન એ છે કે આ બાને લોકો એક માહોલમાં પણ આવે અને એ જવાબદારી પણ સમજે કે આ પણ એટલું જગત્યનું છે એટલે અમે ગ્રામ હું એવું કહેતી હોઉં છું કે આ ભગવાનનો ભાગ છે આમ તો આખી પૃથ્વી એની છે પણ આ ભગવાનનો ભાગ છે ત્યાં જઈને તમે એવું ના કહેતા કે હવે અહીંયા પણ અમારે આવું આવું કરવું છે એમ માની લો કે દસ એકર જગ્યા છો બે એકર માણસો માટે રાખો પણ આઠ છે એ આ જ જે અન્ય જીવો છે આ ધરતીમાંના જે સંતાનો છે ને એના માટે તમે રાખો બધું જ આપણા આપણને તો જવાબદારી આપી છે મનુષ્ય તરીકે સૌથી બુદ્ધિ સમજ બધું જેને એને હતું કે તું ધરતી નું ધ્યાન રાખીશ એવું કરીને આ બધાનું એમ પણ એ નથી કર્યું એમ એટલે શું મને એમ થાય કે આ રીતે અમે સાચી આ છેલ્લો પ્રશ્ન આટલી બધી નિરાશા હતાશા પીડા વેદના એ બધું જોયું અનુભવ્યું પણ એના પછી તમે જ્યારે કામ કરી રહ્યા છો લોકો એને સરાહી પણ રહ્યા છે ખાસી બધી મદદ પણ થઈ રહી છે ચિત્ર નથી બદલાયું પણ ઘણું બધું બદલાયું છે અને હજુ બદલાઈ રહ્યું છે આવનારો સમય ખૂબ સુંદર હશે એવું હું માની રહી છું તો એ બધામાં એક પોઝિટિવિટી એ પણ દેખાય કે લોકો જ્યારે ભરોસો કરે છે ત્યારે એ લોકો ખુલ્લા હાથે મદદ પણ કરે છે બે રીત છે એટલે મને જેમ હું સરકારના લેવલ પરથી વાત કરું તો હા એક સમય સુધી નિરાશા ચાલી વિચરતી જાતિઓના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું તો પણ ટુ થાઉઝન્ડ પછી આખી પરિસ્થિતિ સમય બદલાયો એમ અને કદાચ વિચરતી જાતિઓ બેંક થઈ અને વોટ બેંક થઈ એટલે બધાના ધ્યાન પર આવી અને બહુ સરસ એક વાત જે મને કહેવાનું પણ મન થાય ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે અમારી પાસે સજેશન માગ્યા કે આખા ભારતની વિચરતી જાતિઓ માટે શું કરી શકાય ગુજરાતમાં અમે ઘણી બધી પોલિસી બનાવી શકીએ અને સરકારે એમના સહયોગ પણ કર્યો અને ત્યાં વેલફેર બોર્ડ નેશનલ લેવલ પર ફર્સ્ટ ટાઈમ આઝાદીના આટલા વર્ષો પછી ત્યાં બન્યું અને પોલિસીનું ઘડતર પણ ત્યાં આગળ થઈ રહ્યું એટલે હવે એવું થયું છે કે અને બે માર્ગ હોય એક એવો છે કે જે લડાઈનો માર્ગ છે કે તમે નથી કરતા ને તો મને આક્રોશ શરૂઆતમાં હતો કે કેમ ન કરો આ દેશના નાગરિક છે ને એની માટે આટલી ચીજો થવી જ જોઈએ મને યાદ છે કે હું અધિકારીના ટેબલ પર જેના હાથ પછાડીને કે ક્યાં થવું જોઈએ આમ કરીને પણ મેં જોયું અને આંદોલન વાળો રસ્તો પણ લીધો મેં ફૂટપાથ પર બેસીને મંજીરા પણ વગાડ્યા એક સાથે બસો પાંચસો લોકો સાથે પ્રદર્શનો પણ કર્યા પણ ક્યાંક ધીરે ધીરે એક ચીજો મને સમજાય કે એ કદાચ સાચો રસ્તો હોઈ શકે છે પણ મને એમ કે લડવું માર કોની સામે છે અંગ્રેજો તો નથી ને આ તો મારા દેશના લોકો છે એને મારે સેન્સિટાઈઝ કરવાના છે અને જ્યારે એ રસ્તો બદલ્યો ને આખો એટલે પરિસ્થિતિ પણ બદલાવાની શરૂ થઈ એમ એટલે ડેફિનેટલી સ સહયોગમાં હું આજે કહું તો સરકાર ખૂબ ખૂબ મદદ કરે એમ એટલે અત્યારની હાલમાં જેમ ભૂપેન્દ્ર પટેલ છે મને એમ થાય કે હું દર થોડા દિવસે એમને મળતી હોઈશ અને પૂ કહું કે ફલાણા કલેક્ટરને સૂચના કેટલીક વખત પોતે ફોન કરીને જે તે કલેક્ટરને કે કે આટલું જરા જોઈ લો ને આ થવું જોઈએ એમ એ માણસો માટેની તો આપણી આપણી ફરજ છે એવું કરીને એટલે આખી સ્થિતિ બદલાય છે મને એમ થાય કે કોઈ મુખ્યમંત્રી આ કમ્યુનિટીની વસાહતમાં આવે ચાય પીવે એમની સાથે બેસીને વાત કરે આ કેટલી કે બહુ મોટી વાત છે દેવાંશી આમ નાની લાગતી હશે કોઈના માટે પણ કોઈ ગયું જ નથી આમની પૂછા કરવા માટે એટલે હા સમય બદલાયો છે સહયોગની રીતે હું એવું કહું કે સમાજમાંથી પણ ખૂબ લોકો આગળ આવ્યા છે આ બધાના મદદ માટે જેમ અમે ઘરો બાંધીએ લોકોના તો કેટલાય લોકો એવા છે કે જે લોકો મદદ માટે એમ એટલે જેમ કે હું એક નામ આપું તો કિશોરભાઈ પટેલ કરીને અમેરિકામાં રહે છે મારા ખ્યાલથી ત્રણસો ઉપર ઘર બાંધવામાં એમણે ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો હશે એમ એટલે ડાયમંડમાં કામ કરવાવાળા પાલનપુરી જૈનો પાણી અને પર્યાવરણના કામમાં આમ જબરદસ્ત રીતે આમ આપ્યું છે ને તો આમ ખુલ્લા હૃદયથી એ લોકો મદદ કરી રહ્યા છે એટલે સારું કાર્ય કરો ને તો મદદ હું એવું કહી મહેનત કરવી પડે ચોક્કસથી પણ જેમ સરકારી લેવલ પર પણ મદદ અત્યારે જઈન એક સમય હતો કે પહેલા કલેક્ટર કચેરીમાં જતી ને તો આઠ આઠ કલાક ચાર એટલે દસ વાગે જવું તો ચાર વાગે નંબર ના આવે બેસાડી રાખતા એવું છે હવે એ સમય બદલાયો છે અત્યારે મિનિસ્ટરોથી લઈને ક્યાંક એક વાત રેખ આવું છે તો ઇમિડિએટલી ફોન પકડીને કોકને કહે આમ તો નાનકડું જ છે અને એક વાત એ પણ કહીશ કે જે પ્રશ્નો માટે અમે માથાકૂટો કરી રહ્યા છે ને એ કંઈ બહુ મોટા એવા પ્રશ્નો નથી જેનો સમાધાન ના આવે ખાલી આમ ઈચ્છાશક્તિ રાખો તો વર્ષમાં આ બધું બદલાઈ શકે એમ છે એટલે ખૂબ બદલાયું છે બે હજાર સત્તર પછી હું કહીશ કે ખૂબ કામો થયા અમારા આમ આંકડાકીય રીતે ગણાવું તો આમ પંચે આઠ હજાર પાંચસો લોકોને લોન આપી એમના સ્વતંત્ર બિઝનેસ કરવા માટે સત્તરસો પરિવારોના ઘર બાંધ્યા ત્રણસો તળાવો કર્યા બાર લાખ વૃક્ષો વાવીને ઉછેર્યા છસો બા દાદાઓ નિરાધાર જેને અમે દર મહિને રાશન લાઈક બહુ રાશન કાર્ડની પોલિસી મતદાર મતદાર કાર્ડની પોલિસી જાતિ પ્રમાણપત્રની પોલિસી એમને રહેવા માટે પ્લોટ મળે એની પોલિસી અસંખ્ય પોલિસી પણ બની એમ આઈ થિંક તમારો એપ્રોચ ચેન્જ થાય છે ને તો મને એમ છે કે ચીજો બદલાય છે એમ અને સહયોગ માટે સમાજ તમારી સામે આવે છે એ મેં જોયું છે અને એક વાત મને જમાવટના સ્ટુડિયો પરથી કહેવાનું પણ મન થાય આપણે બધા હતાશ બહુ ઝડપથી થઈ જઈએ છીએ કોઈ પણ ચીજ ને લઈને અને એવું થાય કે આટલા વર્ષો મથિયા અને નહથી જ દેખાતું મને એમ થાય કે તમને ખબર નથી જેમ મેં શરૂઆતમાં કીધું કે હું પગથિયું ચડી આ પગથી હું ટોચ પર હવે મને ખબર છે હું આગળ પહોંચ એક પગ મૂકું તો સરફેસ જ છે ને હું ચાલી શકીશ એમ પણ આપણે એ એ સરફેસ પર પહોંચ્યા પછી એ કદમ એ પેલા ઉપર વધારી નથી શકતા આપણે પાછા આવી જઈએ છીએ મારા લડાઈ તમારી વર્ષો સુધી મને એવા અનેક લોકો મળ્યા છે જેને બાવન વર્ષ સુધી સંઘર્ષ કર્યો હોય એમ સતત તમે થાકી જાઓ એમ પણ પછી એને બાવન વર્ષ ત્રેપન વર્ષે એને સફળતા મળી હોય તો મારા ખ્યાલથી થાકવું ન જોઈએ મારા કિસ્સામાં તો હું ડેફિનેટલી એવું કહી એટલી નિરાશા જ હતી અને ટુ થાઉઝન્ડ સેવન્ટીન સુધી મેં એ ફેસ કર્યું છે એમ અને પછી જે મને મળ્યું એ મને એમ છે એક અમેઝિંગ છે એટલે કુદરત પણ કસોટી કરતું હોય એમને સેવાનું કાર્ય દરેકને નથી સોંપતું એ પસંદ કરેલા બંદાઓને સોંપે છે એમને તેમને થતું હોય પણ જ્યારે બહુ મોટા કાર્યો કરવા ત્યારે તમારા પારખાઈ લે છે એમ કુંભાર માટલું ઘડે તો કાચું માટલું હોય તો પાણી ના ધારણ કરી શકે એની અંદર ફૂટી જાય એમ એટલે તમને નિંભાડામાં પકવવા માટેનો સમય એણે નિશ્ચિત કરેલો પાંચ દસ જે વર્ષ સુધી તમારે પકવવાનું છે ને એ પછી પાકી જાવ છો ને પછી મને એમ લાગે છે કે તમારો હાથ પકડે છે ને તમને ચલાવે છે તો એ હાથ પકડે છે ને ચલાવે છે એટલે મને એનામાં અસીમ શ્રદ્ધા છે એટલે મહેનત કરું છું બાકી બધી ચીજો પૂતમેળે ગોઠવાતી જાય છે વેરી ગુડ થેન્ક યુ સો મચ મિત્તલબેન સૌથી મોટું કામ હું એ રીતે જોઈ રહી છું કે કોઈ જાય અને એને પૂછે કે કોણ છે ને ક્યાંથી આવ્યા છે તો એની પાસે કહેવા માટે હવે સરનામું છે હવે એડ્રેસ એમને મળ્યા છે અને ઘણું બધું કરવાનું બાકી છે ઘણું બધું થઈ શકે છે તમારી સાથે વાત કરવાનો ઉદ્દેશ્ય મુખ્ય એ હતો કે આપણી આસપાસ થતી અસંખ્ય ફરિયાદો આપણને ક્યારેક આવતું ફ્રસ્ટ્રેશન પણ એ બધાની વચ્ચે આપણે જ્યાં સુધી પોતાના માથા પર નહીં લઈએ કે મને નથી ખબર કે બાજુવાળા ક્યારે કરવાના છે પણ હું શરૂઆત કરી દઉં એની એ જો થઈ જાય તો કદાચ ધીરે ધીરે આ પૃથ્વીને આપણે વધારે સુંદર વધારે રહેવા લાયક અને આપણું ઘર આપણે ધરતીના છોરું છીએ સાબિત કરીને સુંદર બનાવી શકીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ